तो विद्यार्थी मित्रों आज आप चैप्टर नंबर 3 की शुरुआत करिए। तो यहाँ कया कया मुद्दा है? पहलो मुद्दो है परिमिति। परिमिति एटले कोईपण बंध आकृति चार बाजू मप नो सरवाळो। क्षेत्रफळ, क्षेत्रफळ एटले कोईपण बंध आकृति सपाटी पर रोकेलू जग्या। पछी बने सूत्र कोना कोना माटे? तो के चोरस अने लंबचोरस माटे। पछी नो मुद्दो छे अधूरा आकार पूरा करवा। तो तमने स्वामा ने एमां तमे जोशो तमारी चेप्टर नंबर 3 नी स्वामा जेमां अधूरा आकार आप्या होय तेने आपणे केवी रीतना पूरा करी शकीए ई आपणे शीखवानुं। अने छेले बधी ने बधा पाठमां आपणे छेम छेले केम आवे छे व्यवहारिक दाखला, ई जेनो बीजो शब्द छे शाब्दिक दाखला। तो आ बधाय मुद्दानी आपणे चेप्टर नंबर 3 मां चर्चा करशुं। आमां ड्रॉइंग करवानुं आवशे एटले तमने मजा आवशे, पण जोवानुं शुं छे के एनुं केटला माप लय अने केटलुं आपणे ड्रॉइंग करूं ई आपणे ध्यान राखवानुं छे। ओके, तो हवे पहेलो मुद्दो छे परिमिति। हवे आपणे बधा जी मुद्दाओनी चर्चा करी एनो पहेलो मुद्दो कयो छे? तो के परिमिति। मैं तमने शुं कीधुं तुं के कोई पण बंध आकृतिनी बधी बाजुओना मापनो सरवाळो एटले शुं थाय? परिमिति। बंध आकृति आ ध्यान राखजो, खुली आकृति नहीं। आपणे पाठ नंबर 2 मां बंध अने खुली आकृति शुं कहेवाय ई शीखी चूक्या छीए, बराबर? तो बंध आकृतिनी बधी बाजुना मापनो सरवाळो एटले शुं कहेवाय? परिमिति। केवी रीतना? जो अहींया एक मैं आकृति दोरी छे, एना मैं माप लख्या छे 2 सेंटीमीटर, 1 सेंटीमीटर, 3 सेंटीमीटर अने 2 सेंटीमीटर। तो आमां शुं कीधुं व्याख्यामां आपणे? तो के बधी बाजुओना मापनो सरवाळो करवानो खाली, बाकी तमारे काई नथी करवानुं। तो केवी रीतना आपणे सरवाळो कराय? आपणे घड़ियाळनी काटानी दिशामां पण जई शकीए अने विरुद्ध दिशामां पण जई शकीए, पण आपणे विरुद्ध छीए नहीं ने? तो आपणे हमेशा जमणी बाजूथी शरूआत करी शकीए। तो केवी रीतना लगाय जो अहींया पहेला 2 પછી 1 પછી 3 પછી 2 આ બધાનો સરવાળો કરી નાખો। 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8। પણ 8 શું? તો કે પરિમિતિમાં એકમ હોય, જે તમને માપ આપ્યું હોય જેમાં ઈ જેનો એકમ, અહીંયા સેન્ટીમીટર આપ્યું હોય તો અહીંયા આપણે શું લખાય? સેન્ટીમીટર। મીટર હોય તો મીટર ને કિલોમીટર હોય તો કિલોમીટર। એટલે પરિમિતિના એકમ કયા કયા થયા? તો કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર। જે માપ આપ્યું હોય ઈ પરિમિતિનું એકમ। તો પરિમિતિ કેવી રીતના ગોતે તમને સમજાઈ ગયું? કેવી રીતના 8 સેન્ટીમીટર આવ્યો? કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો। ઓકે, હવે પરિમિતિને આપણે વધારે વિસ્તૃતમાં સમજીએ। કયા કયા એકમ હોય મેં તમને શીખવાડ્યું હમણાં, કે એકમ કયા કયા હોય પરિમિતિની। જો આકૃતિનું માપ સેન્ટીમીટરમાં તો પરિમિતિનો એકમ સેન્ટીમીટર, આકૃતિનું માપ મીટરમાં તો પરિમિતિનો એકમ મીટરમાં, અને આકૃતિનું માપ કિલોમીટરમાં તો પરિમિતિનું માપ શેમાં લેવાનું? કિલોમીટરમાં। હવે એના 2 સૂત્ર છે, કે એક છે ચોરસની પરિમિતિ અને એક છે લંબચોરસની પરિમિતિ। તમને ખબર છે કે ચોરસ એટલે કે બધી બાજુ એની સરખી હોય તો એને આપણે ચોરસ કહીએ, અને લંબચોરસમાં એની 2 બાજુ સમાન હોય અને બીજી 2 બાજુ સમાન હોય તેને શું કહેવાય? લંબચોરસ। આ ચોરસ અને આ લંબચોરસ, તો એને આપણે કેવી રીતના એની પરિમિતિ ગોતી શકીએ? એના સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે, તમને આ ધોરણમાં કામ લાગશે, છઠ્ઠામાં કામ લાગશે, આગળ પણ કામ લાગશે, બરાબર? તો આ સૂત્ર યાદ કરી લેજો વ્યવસ્થિત। તો કે લંબાઈ વત્તા લંબાઈ ત્રીજી વાર પણ વત્તા લંબાઈ અને ચોથી વારે લંબાઈ, એટલે કે આ લંબાઈ બધી સરખી હોય ચોરસમાં, તમને ખબર જ છે બાજુઓ સરખી હોય, એટલે એનું સૂત્ર શું થાય? લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ, અથવા ટૂંકમાં આપણે લખવું હોય તો કે 4 ગુણાકારમાં લંબાઈ। કેટલી વાર થાય? જો આ 1 2 3 ને 4, એટલે અમે 4 લખ્યા, 4 ગુણાકારમાં લંબાઈ। આ કોનું સૂત્ર થયું? ચોરસની પરિમિતિનું। હવે આપણે સૂત્ર આવે છે લંબચોરસની પરિમિતિ। તો કે લંબચોરસમાં તમને ખબર છે કે 2 બાજુ સરખી હોય ને 2 બાજુ સરખી હોય, તો આ બાજુને શું કહેવાય? લંબાઈ, અને આને શું કહેવાય? પહોળાઈ। તો કે લંબાઈ 2 વાર સરખી છે એટલે લંબાઈ વત્તા પહોળાઈ, આ લંબાઈ પહોળાઈ, પછી આ શું આવ્યું? તો કે લંબાઈ, અને આ શું થઈ ગયું? પહોળાઈ, એટલે સૂત્ર શું થયું? લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા
પહોળાઈ અથવા અથવા શું લખાય તો કે 2 ગુણાકારમાં કૌંસમાં બે વાર લંબાઈ છે ને આ એક વાર અને બે વાર પહોળાઈ કેટલી વાર બે વાર તો આપણે શું લખાય 2 ગુણાકારમાં કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ બે સૂત્ર છે ઈ તમારે વ્યવસ્થિત યાદ રાખવાના છે આગળ દાખલામાં તમને ઉપયોગી થશે અને આગલા ધોરણમાં પણ ઉપયોગી થશે હવે આપણે આગળનો ટોપિક જોઈએ હવે જો અહીંયા આપણે પરિમિતિ માટે બે વધારાના ઉદાહરણ લઈ અને સમજીએ અહીંયા એક મે આકૃતિ દોરેલી છે એમાં માપ લખ્યા છે 4 મીટર 6 મીટર 3 મીટર 3 મીટર 6 મીટર અને 4 મીટર હવે આ આકૃતિની પરિમિતિ તમને ગોતવાનું કે તો શું કરવાનું તો પરિમિતિ એટલે શું છે શું વાક્ય આપણે સમજ્યા કે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો તો આપણે સરવાળો સ્ટાર્ટ કરીએ 6 वत्ता त्रण वत्ता त्रण वत्ता छ वत्ता चार वत्ता चार एक बे तन चार पांच छ एक बे तन चार पांच छ बधाय मापनो आपणे सरवाळो कर्यो सरवाळो करी नाखो छ ने त्रण नौ नौ ने त्रण बार बार ने छ अठार अठार ने चार बावीस बावीस ने चार छवीस पण छवीस शुं तो आ शुं एकम लख्यो बधायमां मीटर एटले आपणे एने शुं लखवानुं छवीस मीटर ઈ રીતના બીજી આકૃતિ છે જો આનાથી આના આકૃતિનો આકાર અલગ છે માપ લખ્યા છે આપણે આકૃતિના આકાર એટલે કોઈ નિસ્બત નથી પરિમિતિ ગોતવામાં ખાલી ઈ જોવાનું કે ઈ બંધ છે કે નહીં બંધ હોય અને માપ લખ્યું એટલે આપણે કોઈ પણ આકૃતિનું પરિમિતિ આપણે ગોતી શકીએ હવે અહીંયા શું કરવાનું તો કે 7 વત્તા 6 વત્તા 10 વત્તા 5 7 6 10 અને 5 બધાયનો સરવાળો કરો 7 ને 6 13 13 ને 10 23 23 ને 5 28 મીટર કારણ કે અહીંયા શું આપ્યું છે એકમ મીટર આકૃતિનું માપ શેમાં છે મીટર તો પરિમિતિનું એકમ શું થયો મીટર પહેલી આકૃતિની પરિમિતિ કેટલી થઈ 26 મીટર બીજીની 28 મીટર તો આ રીતના તમે આકૃતિ કોઈ પણ હોય તમે એની પરિમિતિ ગોતી શકો ઓકે